જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો ગુરુ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓ જરૂર ખરીદો. અન્ન અને સંપત્તિના ભંડાર ભરાઈ જશે. હિન્દુ ધર્મમાં અષાઢ માસની પૂર્ણિમાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, જે દર વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસજી હતા જેમણે પ્રથમ વખત માનવજાતને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું, તેથી આ દિવસે ગુરુઓના આશીર્વાદ લેવા સિવાય મહર્ષિ વેદ વ્યાસજીને પ્રથમ ગુરુ માનવામાં આવે છે. સ્નાન, દાન વગેરેનું પણ વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે ગુરુની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમામ દુઃખ અને કષ્ટોનો નાશ થાય છે. આ ઉપરાંત કેટલીક એવી વસ્તુઓ છે જેને ગુરુ પૂર્ણિમાના દિવસે ખરીદીને તો આર્થિક લાભ પણ થઈ શકે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2024ની ગુરુ પૂર્ણિમા ક્યારે છે, તેની પૂજા પદ્ધતિ શું છે અને આ દિવસે કયો યોગ રચાશે, તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે કઈ વસ્તુઓ ખરીદવી જેનાથી શુભ ફળ પ્રાપ્ત થાય. તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખો. સૌ પ્રથમ ચાલો જાણીએ કે વર્ષ 2024ના અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમા ક્યારે છે અને આ દિવસે કયો યોગ રચાશે. હિન્દુ કેલેન્ડર મુજબ ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવશે, જે 20 જુલાઈના રોજ સાંજે 5:59 વાગ્યે શરૂ થશે અને 21 જુલાઈએ બપોરે 3:46 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદ્યતિથિ અનુસાર ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર 21 જુલાઈએ ઉજવવામાં આવશે, તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે 5:57થી સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે, જે આખો દિવસ ચાલશે. આ સિવાય ઉત્તરાષાઢ નક્ષત્ર મધ્યરાત્રિ 12 સુધી રહેશે. આ સાથે પ્રીતિ યોગ અને વિષ્કુંભ યોગની રચના થઈ રહી છે. ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ તો સૂર્ય અને શુક્ર કર્ક રાશિમાં સ્થિત છે. બંને ગ્રહોના જોડાણને કારણે રાહુની સાથે શુક્ર મીનમાં છે, કેતુ કન્યામાં છે અને શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે, જેના કારણે શશ રાજયોગ બની રહ્યો છે. આ સાથે બુધ સિંહ રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં રહેશે. ગુરુ વૃષભમાં હોવાને કારણે કુબેર રાજયોગ બની રહ્યો છે. આ સાથે સૂર્ય અને શનિ ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે. ચાલો હવે જાણીએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કેવી રીતે કરવી. ગુરુ પૂર્ણિમાના દિવસે સૌપ્રથમ સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને પછી નવા વસ્ત્રો પહેરો અને દિવસની શરૂઆત ભગવાનના ધ્યાનથી કરો અને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો. આ પછી પૂજા સ્થાન પર બેસીને ભગવાન વિષ્ણુ અને વેદવ્યાસજીની મૂર્તિ સ્થાપિત કરો અને તેના પર ફૂલ, ધૂપ, દીપ, અક્ષત, હળદર વગેરે ચઢાવો. આ સિવાય ઘીનો દીવો કરો અને આરતી કરો અને ગુરુ ચાલીસાનો પાઠ કરો અને સાચા હૃદયથી ગુરુ કવચનો પણ પાઠ કરો. આ ઉપરાંત તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ફળ, મીઠાઈ, ખીર વગેરે અર્પણ કરી શકો છો. આ પછી તમારી બુદ્ધિ અને જ્ઞાનના વિકાસ માટે તમારા અભ્યાસમાં ઉપયોગમાં લેવાતા પુસ્તકની પૂજા કરો અને આ દિવસે ગરીબોને ભોજન, પૈસા, કપડાં અથવા અભ્યાસ સંબંધિત વસ્તુઓ દાન કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારા કોઈ ગુરુ હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે તેમને ઉચ્ચ આસન પર બિરાજમાન કરો અને તેમના પગને પાણીથી ધોઈ લો અને પછી તેમના ચરણોમાં પીળા કે સફેદ ફૂલ ચઢાવો. આ પછી તેમને સફેદ અથવા પીળા વસ્ત્રો આપો અને તેમને ફળો અને મીઠાઈઓની દક્ષિણા પણ આપો. આ પછી તમારી જવાબદારી સ્વીકારવા માટે ગુરુને પ્રાર્થના કરો.
ચાલો હવે જાણીએ કે ગુરુ પૂર્ણિમાના આ શુભ દિવસે કઈ વસ્તુઓ ખરીદવી અને ઘરે લાવવી જોઈએ. નંબર એક, ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા ચોક્કસથી લાવો. લાફિંગ બુદ્ધાને સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં લાફિંગ બુદ્ધની પ્રતિમા સ્થાપિત કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ પણ દૂર થઈ જશે. નંબર બે, ચણાની દાળ ગુરુ પૂર્ણિમાના દિવસે ખરીદવાથી ઘરની સુખ સમૃદ્ધિ વધે છે અને તેની સાથે જ કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે. લક્ષ્મી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ દૂર કરશે. નંબર ત્રણ, ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે તમે ભગવાનની મૂર્તિ અથવા કોઈ ધાર્મિક પુસ્તક ખરીદી શકો છો. આ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે, જેનાથી સુખશાંતિ હંમેશા ઘરમાં રહેશે. નંબર ચાર, પવિત્ર ગ્રંથો વિના કોઈ જ્ઞાન નથી. ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરમાં પવિત્ર ગ્રંથ ગીતા અવશ્ય લાવો. આ પુસ્તકનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેની સાથે જ વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને વ્યક્તિને માનસિક તણાવમાંથી પણ રાહત મળે છે. નંબર પાંચ, જો તમે તમારી આવક વધારવા માંગો છો તો ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરો. એવી ધાર્મિક માન્યતા છે કે શ્રીયંત્ર આવક અને સારા નસીબમાં વધારો કરે છે. આ ઉપરાંત તે તમારી નાણાકીય સ્થિતિને પણ મજબૂત બનાવે છે અને તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ લાવે છે અને બાકી રહેલા કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે. નંબર છ, ધનની દેવી માતા લક્ષ્મીને કોળી ખૂબ જ પ્રિય હોય છે. પૂજાના દિવસે દેવી લક્ષ્મીને કોળી અર્પણ કરો અને પૂજા પછી કોળીઓને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિની સંભાવના રહે છે. નંબર સાત, શંખ વિશ્વના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખૂબ પ્રિય છે, તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે તેને ખરીદીને લાવવું જોઈએ અને ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા દરમિયાન શંખને પાણીથી ભરો અને ભગવાન વિષ્ણુને જળ ચઢાવો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી આવક અને ભાગ્ય વધે છે. ચાલો હવે જાણીએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે કયા કાર્યો બિલકુલ ન કરવા જોઈએ. નંબર એક, શાસ્ત્રો અનુસાર ગુરુ પૂર્ણિમા હોય કે ન હોય, શિષ્યએ ક્યારે ગુરુના આસન પર ન બેસવું જોઈએ. ગુરુનો દરજ્જો ભગવાન કરતા પણ ઊંચો છે, તેથી ગુરુના આસન પર બેસવું એ ગુરુનું અપમાન જ નથી પણ ભગવાનનું પણ અપમાન છે. નંબર બે, ગુરુની સામે ક્યારે કોઈ પણ વસ્તુનો સહારો લઈને ઊભા ન થાઓ અને ક્યારે તેમના ચહેરા તરફ પગ રાખીને બેસશો નહીં. આવું કરવાથી ગુરુનું અપમાન થાય છે. નંબર ત્રણ, વ્યક્તિએ ગુરુની સામે ક્યારે અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. જ્યારે તમે ગુસ્સામાં હોય ત્યારે પણ ક્યારે અપશબ્દો ન બોલવા જોઈએ. નંબર ચાર, ગુરુની સામે આવીને તમારે તમારી સંપત્તિ અને કીર્તિનો અહમ ક્યારેય ન કરવો જોઈએ. યાદ રાખો કે ગુરુની વાણીનો દરેક શબ્દ તમારી બધી સંપત્તિ કરતા ભારે છે. તેમના જ્ઞાનની કિંમત આપણે ક્યારેય ચૂકવી શકાતી નથી. નંબર પાંચ, આપણે ક્યારેય પણ બીજા કોઈની સામે ગુરુ વિશે ખરાબ ન બોલવું જોઈએ. જો કોઈ અન્ય વ્યક્તિ પણ આવું કરી રહ્યું હોય તો તેને પણ રોકવાનો પ્રયાસ કરવો. નંબર છ, ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુના આશીર્વાદ મેળવવા માટે તમારે તેમના ચરણ સ્પર્શ કરવા જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. પછી 108 તુલસી અથવા રુદ્રની માળા પર ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો અને તમારી પોતાની ચેનલ જે કે વોસ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવીને બધા નોટિફિકેશનને સેટ કરો જેથી તમને અમારા દરેક નવા વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.